जय श्री स्वामीनारायण। जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण सात सात नो नवमो पाठ पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो तेनो बीजो भाग जोवाना छे। आपणे अगाउना विडियो में पृथ्वीनी आंतरिक रचना एटले के तेना भागो विषे जोई गया। तेमा आपणे आंतरिक भूगर्भ, बाह्य भूगर्भ, मेंटल, पोपड़ो आ बधा विषे जोई गया। त्यारबाद आपणे खड़को जोई गया, तेना प्रकारो जोई गया अने खनिजो विषे पण अभ्यास कर्यो। तो आजे आपणे हवे भूमि स्वरूपो आंतरिक रचना जोया बाद हवे आपणे भूमि स्वरूपोनું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે ભૂમિ સ્વરૂપોના નિર્માણ વિશે જોઈએ। સૌપ્રથમ મૃદાવરણીય ભૂતકતીને પ્લેટ કહે છે। મૃદાવરણ એટલે પૃથ્વી પર જે જમીન આવેલી છે તેને મૃદાવરણ કહે છે। મૃદ એટલે માટી અને આવરણ એટલે પળ। પૃથ્વીનું માટીનું પળ એટલે મૃદાવરણ અને તેમાં જે ભૂતકતી છે એટલે કે પ્લેટો છે એ ભૂતકતીને પ્લેટ કહેવામાં આવે છે કે જે પૃથ્વીની નીચે આવેલી છે। પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે એટલે કે આ ભૂતકતીઓ છે એ નીચે આવેલી છે અને એ હંમેશા ગતિ કરતી રહે છે એટલે કે ફરતી રહે છે પૃથ્વીની અંદર નીચેના ભાગમાં। પીગળેલો મેઘમાં વર્તુળાકાર રૂપે ફરે છે એટલે કે અંદર જે પીગળેલો મેઘમાં છે એટલે કે ભૂરસ છે એ છે એ ગોળાકાર સ્વરૂપે અંદર ફરતો રહે છે અને આ ગતિને કારણે જ આંતરિક ભૂગર્ભ ફેરફારો થાય છે એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો પૃથ્વીનું બળ બે ભાગમાં વિભાજિત પામે છે એટલે કે આંતરિક બળ અને બાહ્ય બળ આના બે પ્રકારો છે કે પૃથ્વીની અંદર જે ગતિ થાય છે એના બે પ્રકાર છે એટલે કે ગતિ અને બળના એક આંતરિક બળ અને બાહ્ય બળ। આંતરિક બળને ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે અને બાહ્ય બળને એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે। ઇન્ડોજેનિક એટલે કે આંતરિક એટલે કે પૃથ્વીની અંદર નીચેના ભાગમાં જે બળ ગતિ ઉત્પન્ન થાય છે તે અને એક્સોજેનિક એટલે કે બાહ્ય એટલે બહારના પૃથ્વીની બહારના ભાગમાં જે બળ ઉત્પન્ન થાય છે તે અને આ આંતરિક બળ છે। સૌથી પહેલા આપણે આંતરિક બળ વિશે જોઈએ તો આ આંતરિક બળ છે એ ગતિ પેદા કરે છે અને એ ક્યારેક ધીમી હોય અને ક્યારેક આકસ્મિક હોય। આપણે તેના લીધે ભૂકંપ અને જ્વાળામુખીનો અનુભવ કરીએ છીએ। દાખલા તરીકે આંતરિક ફેરફાર થાય અને જો એ આકસ્મિક ફેરફાર થાય તો ભૂકંપ આવે છે અને એવી જ રીતે જ્વાળામુખી પણ આપણને નિર્માણ પામે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો આકસ્મિક ગતિના કારણે ભૂકંપ અને જ્વાળામુખી નિર્માણ પામે છે। આકસ્મિક એટલે ઓચિંતાની અંદરની ગતિ, અંદરનું બળ। ભૂકવચ પર જે ખુલ્લું છિદ્ર હોય તેમાંથી પીગળેલો પદાર્થ બહાર નીકળે છે તેને જ્વાળામુખી કહે છે। તમે જ્વાળામુખી જોયો હશે કે જે પૃથ્વીની ઉપર છે એ છિદ્ર હોય છે, છિદ્ર એટલે કાણું, અને એમાંથી જે પૃથ્વીની અંદરનો ભૂરસ છે, પીગળેલો રસ છે એ બહાર નીકળે છે તો તેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ। પ્લેટોની ગતિથી પૃથ્વી સપાટી પર કંપન ચારે બાજુ ફેલાય છે જેને ભૂકંપ કહે છે। તેવી જ રીતે જેવી રીતે જ્વાળામુખી છે તેવી જ રીતે આ ભૂકંપ પણ નિર્માણ પામે છે। કઈ રીતે? પ્લેટોની ગતિ એટલે કે અંદર ભૂતકતીઓ છે પૃથ્વીની નીચે તેની ગતિમાં ફેરફાર થાય અને પૃથ્વી ઉપર ઉપરના ભાગમાં કંપનનો અનુભવ થાય, કંપન એટલે કે ધ્રુજારી, તો એને આપણે ભૂકંપ કહીએ છીએ। અને ભૂકંપની શરૂઆત જ્યાંથી થાય છે એટલે કે એ કેન્દ્ર હોય છે કે ત્યાંથી ભૂકંપની શરૂઆત થઈ છે તો તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે। ઉદ્ગમ એટલે કે ઉદ્ભવ, જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ છે તે કેન્દ્રને આપણે ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ અને ત્યાંથી પછી તરંગો બધી બાજુ ફેલાય છે એટલે પૃથ્વીની ચારે બાજુ પછી કંપન અનુભવાય છે, પણ જ્યાંથી શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે। આ ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીને અધિકેન્દ્ર કહે છે।
તેની નજીકની સપાટી છે કે જ્યાં ભૂકંપનો અનુભવ થયો છે તેને અધિકેન્દ્ર અથવા નિર્ગમન કેન્દ્ર પણ કહેવામાં આવે છે. નિર્ગમન કેન્દ્રની નજીકનો જે ભાગ હોય એટલે કે નજીકની જમીન હોય તેને વધુ નુકસાન થાય છે, અને જેમ જેમ નિર્ગમન કેન્દ્રથી દૂરના સ્થળો હોય તો તેને ઓછું નુકસાન થાય છે. અને આ ભૂકંપ છે તેની આગાહી સંભવ નથી, પરંતુ અમુક બાબતોને જોઈએ આપણે, દાખલા તરીકે પ્રાણીઓનું વર્તન, પછી તળાવમાં માછલીઓની હેરફેર, પછી સરીસૃપોનું પૃથ્વી પર આવવું વગેરે બાબતો દ્વારા આપણે આ ભૂકંપને આગાહી કરી શકીએ, એટલે કે આ પ્રાણીઓની હિલચાલના કારણે આપણે ભૂકંપ આવશે એવી આગાહી કરી શકીએ છીએ. ત્યારબાદ છે એ આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે જોઈશું, એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે. તો ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂસપાટી સતત બદલાતી રહે છે, એટલે કે ઘસારણ દ્વારા, પરિવહન દ્વારા અને ત્યારબાદ નિક્ષેપણ દ્વારા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. દાખલા તરીકે ઘસારણ કોને કહેવામાં આવે છે? ઘસારણ એટલે કે જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો, જળ એટલે કે પાણી, પવન અને બરફ, એના વિભિન્ન ઘટકો દ્વારા જો એનો ક્ષય થાય એટલે કે એ ઘસાય તો તેને ઘસારણ કહેવામાં આવે છે. ત્યારબાદ એને એક સ્થળેથી, આ ઘસારણ હોય, એક સ્થળેથી બીજા સ્થળે જાય તો તેને પરિવહન કહેવામાં આવે છે, અને આ પરિવહન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે તો તેને નિક્ષેપણ કહેવામાં આવે છે. અને આ ત્રણેય પ્રક્રિયા દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જે ભૂમિ સ્વરૂપો એક સ્થળેથી બીજે સ્થળે જાય છે તેને લીધે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. તો આપણે સૌ પ્રથમ નદીનું કાર્ય જોઈશું. સૌથી પહેલા નદીનું કાર્ય. નદીનું કાર્ય શું છે એટલે કે એ કઈ રીતે ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. જે નદી તમે જો આકૃતિમાં જોઈ શકો છો, એક આકૃતિ આપેલી છે, તેને જળપ્રપાત કહે છે. જળપ્રપાત એટલે શું કે સીધા ખડકો ઉપરથી પાણીનું વહેવું, પછી એ સીધા હોય એટલે કે નક્કર ખડક પરથી ઢોળાવાવાળી જમીન ઉપર હોય કે સીધે સીધું નીચે પાણી પડતું હોય તો એને આપણે જળપ્રપાત કહીએ છીએ. તમને આકૃતિમાં બતાવેલું છે. ત્યારબાદ એના પછીની આકૃતિમાં તમે જોઈ શકો છો કે જ્યારે નદી છે એ મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે, એટલે કે મેદાનમાંથી જે વહેતી હોય ત્યારે એ વળાંક સ્વરૂપે એટલે કે આ રીતે વહેતી હશે. આ રીતે એ વહેતી હોય વળાંક સ્વરૂપે, ત્યારબાદ ધીમે 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 એ વહેવા લાગે છે, અને આ વળાંક છે એ સર્પાકાર એટલે કે આ સાપ જેવું આકારને બને છે, એટલે એને સર્પાકાર વહન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઘસારણ અને નિક્ષેપણ શરૂ થાય છે. ઘસારણ એટલે કે જે નદી એની સાથે જે ખડકો અને જે રેતી અને માટી જે લઈ આવે છે એ ખડકોના ઘસારણને કારણે, અને પછી નિક્ષેપણની પ્રક્રિયા ચાલુ થાય છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું વહન કરે છે. ત્યારબાદ જેમ જેમ આ નદી છે એ આગળ વહેતી જાય છે તેમ તેમ એ ઘોડાની નાળનો આકાર જેવી બની જાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો ઘોડાની નાળ આ રીતે તમને આપેલી છે, એટલે કે વચ્ચેથી ઊંડું તમને દેખાય છે કે આ ઘોડાની નાળની સ્વરૂપની વધુ નિક્ષેપણને કારણે આવી નદી બની જાય છે.
અને ધીમે ધીમે એ આગળ વધે છે અને આ નદી છે એ નળાકાર ભાગ છે એમાં પાણી ભરાઈ રહે છે અને એમાં નિક્ષેપ પણ ભરાઈ રહે છે, એટલે કે માટી ખડકો અને જેનું ઘસારણ હોય છે એ અહીંયા ભરાઈ જાય છે અને એના કારણે જે નિર્માણ પામે છે એને આપણે નળાકાર નદી અથવા તો એને આપણે નળાકાર સરોવર તરીકે ઓળખીએ છીએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અને પછી જ્યારે પૂર આવે ત્યારે આના ઉપરથી જ નદી વહેવા લાગે છે અને આ છે એ એમ જ રહે છે, એટલે કે અહીંયા ઘસારણના જે જે ખડકો હોય છે એ બધું ઘસારણ અહીંયા ભેગું થાય છે અને એના લીધે એ ત્યાં છે એક ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. અને આ નદી છે જો એ કિનારા વહેતી હોય અને કિનારાથી જો આગળ વહેવા લાગે અને જે મેદાનોનું નિર્માણ થાય છે એને આપણે પૂરના મેદાનો કહીએ છીએ, કે નદીમાં વધારે પૂર આવે તો એ કિનારાથી બહાર નીકળી જાય છે અને બહાર નીકળી અને એ કાંપ છે એ ત્યાં એ પાથરે છે કે જે ઘસારણને કારણે આવેલો હોય છે અને તેને લીધે જે ફળદ્રુપ મેદાનો બને છે તેને કાંપના મેદાનો કહેવામાં આવે છે. આવી જ રીતે ધીમે ધીમે નદી વહેતી હોય છે અને જ્યારે એ સમુદ્ર સુધી પહોંચે છે, એટલે કે સમુદ્રને મળવા માટે જ્યારે એ પહોંચે છે ત્યારે એ અલગ અલગ પ્રશાખાઓ શાખાઓમાં વિભાજિત થઈ જાય છે, એટલે કે નદી આ રીતે આમ જતી હોય છે અને પછી આમ અલગ અલગ શાખાઓમાં એ નિર્માણ પામે છે કે જ્યારે એ સમુદ્રને મળતી હોય છે ત્યારે. અને આ અલગ અલગ શાખાઓમાં નિર્માણ પામવાને કારણે એ આ અલગ અલગ શાખાઓ છે ત્યાં જે નિક્ષેપણ કરે છે ઘસારણને કારણે, એટલે કે ખડકોનું ઘસારણ, પછી માટી, ધૂળ, રેતી આ બધી છે એ નિક્ષેપણને કારણે અહીંયા જે જમા થાય છે તેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ મુખ ત્રિકોણનો જે પ્રદેશ છે એને ડેલ્ટા કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે સુંદરવનનો ડેલ્ટા જોયો હશે, સાંભળ્યો હશે ના, તો એ આ રીતે બનેલો છે કે નદીના કાંપના જે આ રીતે સમુદ્રને મળતી હોય અને જે અહીંયા મુખ ત્રિકોણ આગળ જે મેદાન બને છે તેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો આ હતું એ નદીનું કાર્ય હતું કે નદી કઈ રીતે ભૂમિ સ્વરૂપને અલગ અલગ આકાર આપે છે અથવા ઘસારણને કારણે પછી નિક્ષેપણ કરી અને કઈ રીતે ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એના પછી છે સમુદ્રના મોજાનું કાર્ય. જેવી રીતે નદીનું કાર્ય હતું તેવી જ રીતે સમુદ્રના મોજાનું કાર્ય. એટલે કે સમુદ્રના મોજા છે એ કઈ રીતે ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. સમુદ્રના મોજા છે એ કિનારા સાથે, એટલે કે સતત મોજા આવવાને કારણે એની કિનારાના જે ખડકો છે તેની સાથે ટકરાય છે અને તેમાં તિરાડ બને છે. તિરાડ એટલે કે તળ તિરાડ બને છે, તેના કારણે ગુફાનું નિર્માણ થાય છે અને તેને સમુદ્રી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ધીમે ધીમે વધારે મોજા આવવાને કારણે એ ગુફાઓ પણ ઘસાઈ જાય છે અને માત્ર ને માત્ર ઉપર કમાન જ રહે છે. કમાન એટલે કે ઉપરનો ભાગ અને તેને તટીય અથવા મહેરાબ કહેવામાં આવે છે. ત્યારબાદ સતત ઘસારણને કારણે આ જે મહેરાબ હોય છે એ પણ તૂટી જાય છે અને માત્ર દિવાલો જ રહે છે અને આ દિવાલોને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે આ કમાનો પણ ઘસાઈ જાય છે અને સમુદ્ર છે એ પુલિનનું નિર્માણ કરે છે, એટલે કે સતત મોજા આવવાને કારણે ખડકો ઘસાઈ જાય છે અને ત્યારબાદ અલગ જ ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ હિમનદીનું કાર્ય. હિમનદી એટલે કે બરફની નદી કે જે હિમાચ્છાદિત પ્રદેશોમાંથી વહેતી હોય છે. આ હિમનદી છે એ પથ્થરોનું ઘસારણને કારણે વિવિધ આકાર પેદા કરે છે. એમાંથી એક આકાર છે ગોળ
ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે અને એને કરે છે ગોળાશ્મી તરીકે ઓળખવામાં આવે છે. અને એ ધીમે ધીમે યુ આકારમાં, એટલે કે જેમ જેમ બરફ પીગળવા લાગે તેમ તેમ એ યુ આકારની ખીણમાં નિર્માણ પામે છે. એટલે કે આ જે આપણે હિમ નદી જોયું એ પણ નાના મોટા ખડકો, રેતીઓ, કાંકરા આ બધું નિક્ષેપિત કરી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને આ ડ્રમલિન નામનું ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે. એટલે કે ઓગળવાને કારણે બરફ અલગ અલગ ભૂમિ સ્વરૂપમાં નિર્માણ પામે છે અને તેને ડ્રમલિન તરીકે ઓળખવામાં આવે છે. અને તેની સાથે જે ખડકો, રેતી, માટી એ ઘસાઈને આવે છે અને તેને લીધે ડ્રમલિનનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું પવનનું કાર્ય. જેવી રીતે નદીનું કાર્ય હતું, હિમ નદીનું કાર્ય હતું, તેવી જ રીતે પવનનું કાર્ય શું છે, એટલે કે પવનને કારણે કઈ રીતે આપણે ભૂમિ સ્વરૂપ અલગ અલગ બને છે, એટલે કે ભૂમિ સ્વરૂપનું નિર્માણ થાય છે. જેવી રીતે રણ છે તો રણમાં પવનને કારણે ઘસારણ અને નિક્ષેપણ થાય છે. એટલે રણમાં પવન આવવાને કારણે રેતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, એટલે કે એનું ઘસારણ થાય છે અને બીજી જગ્યાએ જે પહોંચે એને નિક્ષેપણ કહેવામાં આવે છે, એટલે કે નિક્ષેપણ થાય છે. એટલે કે પવન છે તેનું કાર્ય છે એ નીચેના ભાગમાં, એટલે કે જમીન સાથે વધારે જોડાયેલું છે. એટલે કે પવન છે એ નીચેની જમીનને વધારે અસર કરશે, ઉપરની ઓછી અસર કરશે. એટલે કે તેનું મથાળું મોટું હશે અને તેને ભૂછત્ર કહેવામાં આવે છે. એટલે કે નીચેથી છે એ સાંકડું ને ઉપરથી પોળું, એવા ખડકોનું નિર્માણ કરે એને ભૂછત્ર ખડક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ રેતી છે એક સ્થળાથી બીજે સ્થળે પહોંચાડે છે પવન. તો એમાં જે પહાડ સ્વરૂપે તમે આકૃતિમાં જોઈ શકો છો કે રેતીના ઢૂવા તમને બતાવવામાં આવેલા છે, એક રેતી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પવનને કારણે અટકી જાય છે. જ્યારે પવન આવતો હોય, વધારે પવન હોય ત્યારે રેતી છે એ ઘસારણ પામે છે અને જ્યારે પવનની ગતિ ધીમી થાય છે ત્યારે એ રેતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપણ પામે છે. અને એ ઢૂવા સ્વરૂપે, એટલે કે બારખન સ્વરૂપે, નાની નાની ટેકરીઓ સ્વરૂપે રણમાં તમને જોવા મળે છે. દાખલા તરીકે રાજસ્થાનનું રણ છે તો એ છે ત્યાં નાની નાની રેતીઓની ટેકરીઓ છે, તો એને ઢૂવા તરીકે ઓળખવામાં આવે છે. અને તેવી જ રીતે જો આ રેતીના કણ છે એ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થાય, એ તમને આકૃતિમાં તમને બતાવેલું જ છે, તો એને લોએસ કહે છે. એટલે કે ચીનમાં જે મોટા મોટા રણના મેદાનો આવેલા છે તો એને લોએસ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે નાના ઢગ નહીં પણ આમ રેતી ફેલાયેલી હોય તો તેને લોએસ કહેવામાં આવે છે. તો આજે આપણે આ પાઠ 9 એનો પૂર્ણ કરીએ છીએ, એટલે કે આ પ્રકરણ છે એ પૂરું થાય છે. આજે આપણે એક તો ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જોયું, પછી ભૂમિ સ્વરૂપો કઈ રીતે નિર્માણ પામે છે એમાં નદીનું કાર્ય, પવનનું કાર્ય અને સમુદ્રનો મોજાનું કાર્ય, તેના વિશે અભ્યાસ કર્યો. તો આગલા ટોપિક સાથે, આગલા પાઠ સાથે, નવા પ્રકરણ સાથે ફરી મળીશું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર SSGM YouTube ચેનલ. જય શ્રી સ્વામિનારાયણ.